नमस्कार विद्यार्थी मित्रों, घणा समय पछी फरी पासू ऑनलाइन एज्युकेशन में आज आप ज्यारे मळ्या छीए त्यारे दिवाळी पहेलानो जे आपणो टॉपिक बाकी हतो, रेसनो घोड़ो, वर्षा अडालजा द्वारा लखायेली जे नवलिका छे, कोई वार थाय छे के माथी जे एक अंश अहींया आपणा पाठ्यपुस्तकमां लेवामां आवेलो छे एना विशे आपणे वात करता हता। એમાં છેલ્લે આપણે એવી વાત કરી હતી કે નીનાબહેન સંજય અને એમનો પુત્ર અંકિત, નીનાબહેન એવું કહે છે કે અમે પહેલાં, એટલે કે જ્યારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ નહોતો કર્યો એ પહેલાંના સમયમાં, એ રવિવારની રજા હોય ત્યારે દરિયા કિનારે બગીચામાં અંકિતને લઈ અને સાંજના સમયે રમવા જતા, ત્યાં રેતીમાં ઘર ઘર રમતા, કેન્ડી ખાતા અને એનો જે આનંદ છે એ આનંદ લેતા હતા। પણ આજે નીનાબહેનને અચાનક એ વિચાર આવે છે અને એ પોતાને જ્યારે દર્પણમાં અરીસામાં જુએ છે ત્યારે એને એવો વિચાર આવે છે કે આ હું જ છું, કે આટલી બધી હું બદલાઈ ગઈ છું। બદલાઈ એ અર્થમાં કે એક સમય એવો હતો કે એ પોતાના બાળક અંકિતને બાળપણનો જે આનંદ હતો એ આનંદ આપતા હતા, પણ જ્યારે અત્યારે પ્રવર્તમાન સમયમાં સૌરભની સાથે સાથે વિનુકાકાની વાતમાં સહમત થઈ અને સૌરભની સાથે સાથે અંકિતને પણ જ્યારે એ કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરે છે ત્યારે હવે એમને સમજાય છે કે ના, મેં અંકિતનું જે શૈશવ, જે બાળપણનો જે આનંદ હતો એ આનંદ તો મેં છીનવી લીધો છે। અને એ અર્થમાં એને એવું લાગે છે કે શું હું આટલી બધી ખરેખર બદલાઈ ગઈ છું। ત્યાં સુધી છે એ આપણે આગળના તાસમાં જોયું હતું, હવે ત્યાંથી જે બાકી છે ત્યાંથી આપણે આગળ જોઈએ। બારણે ઉપરાશ આપણી ઘંટી વાગી, સાડી જેમ તેમ વીટડી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો સહેરો, ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ। દરવાજા ઉપર શું થાય છે, ઉપરાશ ઉપરી એટલે કે વારંવાર જે બેલ હોય છે, જે ઘંટડી હોય છે એ વાગે છે। નીનાબહેન જે છે એ ત્યારે સાડી પહેરી રહ્યા હતા, તૈયાર થઈ રહ્યા હતા, એટલે જેમ તેમ સાડીની એ પહેરી અને દરવાજે જાય છે અને દરવાજો ખુલે છે તો એમની સામે અંકિત આવે છે। પણ એ સમયે અંકિતનો સહેરો જે છે એકદમ નિમાણો હતો, એકદમ પડી ગયેલો એમનો સહેરો જોવા મળતો હતો, એટલે નીનાબહેન જે છે એ ગભરાઈ જાય છે કે અચાનક અંકિતનો સહેરો જે છે એ આવો કેમ થઈ ગયો, એને શું પ્રોબ્લેમ આવ્યો, એને શું સમસ્યા ઊભી થઈ કે જેને કારણે અંકિત છે એટલો બધો નિમાણો થઈ ગયો છે। એટલે નીનાબહેન છે એક માતા હોવાને નાતે એ તરત જ પોતાના બાળક અંકિતના કપાળ ઉપર હાથ મૂકે છે, તો હાથ મૂકતાની સાથે જ એને સમજાય છે કે અંકિતનું શરીર જે છે એ અત્યારે ખૂબ જ ગરમ છે, મેં એને તેડી લીધો, જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો। એટલે નીનાબહેનને ખબર પડે છે કે એને અત્યારે તાવ છે, એટલે નીનાબહેન છે દરવાજેથી એકદમ વહાલપૂર્વક એને તેડી લે છે, એના કપડાં જે કંઈ પણ હતા ક્લાસના એ બદલાવી અને એને આરામ કરવા માટે સુવડાવી દે છે। દવા આપી અને માથે હાથ પસરાવતી બેસી રહી અંકિત થોડીવારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો। એટલે નીનાબહેન છે એ પછી એમને તાવ માટેની દવા પીવડાવે છે અને એના માથા ઉપર હાથ પ્રસરાવતી રહી, એટલે કે વહાલથી માથા ઉપર હાથ ફેરવવો, એ વહાલથી પોતાના પુત્ર અંકિત ઉપર માથા પર હાથ ફેરવે છે અને આટલી જ વારમાં અંકિત જે છે એકદમ ઘસઘસાટ એટલે કે ગાઢ નિંદ્રામાં એ ઊંઘી જતો જોવા મળે છે। ફરી ઘંટડી, બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ, થોડી વારમાં ફરી પાછી દરવાજે ઘંટડી જે છે એ વાગે છે, એટલે નીનાબહેન ફરી પાછા દરવાજા ઉપર જાય છે અને જુએ છે તો સૌરભ અને વિનુકાકા જે છે એ દરવાજા ઉપર ઊભેલા એમને જોવા મળે છે। અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, વિનુકાકા જે છે એ નીનાબહેનને કહે છે કે અંકિત હજુ શાળાએથી નથી આવ્યો, આજે એ કેમ હજુ ક્લાસમાં જવા માટે તૈયાર નથી થયો, એને કોમ્પ્યુટરના ક્લાસમાં જવા માટેનો સમય થઈ ગયો છે, ક્લાસમાં જવા માટે મોડું થાય છે, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુકાકા। એટલે વિનુકાકાના પ્રશ્નોનો જવાબ આપતા નીનાબહેન છે એ વિનુકાકાને કહે છે કે વિનુકાકા એ આજે ક્લાસમાં આવવાનો નથી, કારણ કે એમને આજે તાવ આવ્યો છે તો એટલા માટે એ આરામ કરે છે, આજે હું એમને ક્લાસમાં મોકલવાની નથી। દવા આપીને
બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું. એટલે વિનુકાકા શું કહે છે કે તમે એમને દવા આપી છે ને, તો બસ દવા આપી છે તો એને સારું થઈ જવાનું છે, એમાં તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તો પછી એમને ક્લાસમાં આવવા માટે મોકલો, ચાલો હું જ એમને ઉઠાડું, એવું કહી અને વિનુકાકા જે છે એ નીના બહેનના ઘરની અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. તરત મેં કહ્યું, ના કાકા ક્લાસ ક્યાં જવાના છે, પણ નીના બહેન છે એ તરત જ એનો હાજર જવાબ છે એ આપે છે. અને વિનુકાકાને જવાબ આપતા કહે છે કે ના કાકા ક્લાસ ક્યાં ક્યાં જતા રહેવાના છે, એટલે કે એકાદ દિવસ જો કદાચ એ અંકિત ક્લાસમાં નહીં આવે તો ક્લાસ છે એ ક્યાંય જતા રહેવાના નથી, એમાં કાંઈ એને એટલો બધો ફરક પડવાનો નથી. પણ કહેવાનો તાત્પર્ય નીના બહેનનો કે આજે એમને તાવ છે તો કોઈ પણ ભોગે સંજોગે હું એમને શાળા ઉપર આજે ક્લાસમાં આવવા દેવાની નથી, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું, કાલે શાળાએ પણ નહીં નહીં. એટલે નીનાબહેન શું કહે છે કે આજે નહીં તો કાલે, આજે જો એ ક્લાસમાં નહીં આવે તો કાલે આવશે, એકાદ દિવસમાં કંઈ ફરક પડી જવાનો નથી, અને આ તાવ છે ત્યાં સુધી તો હું એને ક્લાસમાં મોકલવાની નથી, અને કાલે એમને હું શાળાએ પણ નહીં, કાલે શાળાએ પણ એમને હું મોકલીશ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા, એટલે વિનુકાકાને નવાઈ લાગે છે, એકદમ એ આશ્ચર્યથી એ નીનાબહેનના ચહેરા ઉપર જુએ છે, એમના તરફ જોઈ રહે છે. નીનાબહેન તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો. અને નીનાબહેનને શું કહે છે વિનુકાકા, નીનાબહેન તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો. માય કાંગલું એટલે કે એકદમ નબળું, જેના માટે આપણે આપણી સાદી ભાષામાં તળપદી ભાષામાં કહીએ તો માયકાંગલું શબ્દ આપણે એના માટે વાપરીએ કે જે તમામ બાબતોમાં નબળું હોય, જેનું શરીર નબળું હોય, બૌદ્ધિક રીતે નબળું હોય, જે કોઈ વસ્તુને સમજી શકે એમ ન હોય, શરીરથી એકદમ નબળું પડી ગયેલો બાળક કે વ્યક્તિ હોય, એના માટે આપણે માયકાંગલું એવો શબ્દ વાપરીએ છીએ, જેના માટે ખરેખર ટૂંકમાં લાગણીથી એમની માતા જે છે એ જોડાયેલા હોય, અને એને એ પ્રકારે વિનુકાકા જે છે એ અત્યારે નીનાબહેનને એ પ્રકારના શબ્દો જે છે એ કહે છે. એટલે કે તમે જો આવી જ રીતે, વિનુકાકા કહેવા એ માગે છે કે તમે જો આ રીતે અંકિતનો પક્ષ લેશો, એના તરફ તમે તરફેણ એમની કરશો, તો અંકિત જે છે એ માયકાંગલો બની જશે અને આગળ વધતા આવનારા સમયમાં એ કંઈ જ કરી શકવાનો નથી. ચાલો ઉઠાડો જોઉં, અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું. અને શું કહે છે વિનુકાકા, ચાલો ઉઠાડો હું જોઉં છું કે એમને કેવો તાવ છે, એ ખરેખર ક્લાસે આવી શકે છે કે નહીં. અને આગળ જતાં શું કહે છે કે જો તમે તેને અત્યારથી જ પંપાડશો, પંપાડવું મતલબ કે અત્યારથી તમે એને એટલું વહાલ આપશો, એમને એટલો વહાલ સોયો બનાવી દેશો. વહાલ સોયા તો દરેક માતાને પોતાના સંતાનો હોય જ છે, પણ અહીંયા વહાલ સોયો એટલે કે આવી બાબતમાં તમે એની આવી સામાન્ય સામાન્ય બાબતમાં પણ જો તમે એને આવી રીતના ક્લાસમાં જતો અટકાવશો તો એ ભવિષ્યમાં શું કરી શકવાનો છે, એ ભવિષ્યમાં પોતાનું જે કંઈ પણ ધ્યેય છે અથવા તો એનો જે મુકામ છે એ ત્યાં પહોંચી શકશે નહીં, એવું વિનુકાકા જે છે એ નીના બહેનને કહે છે. એને મોટો થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. નીના બહેન છે એ વળતો જવાબ આપતા શું કહે છે કે મોટો થઈને એને જે કાંઈ પણ કરવું હશે એ પોતે નક્કી કરશે. પોતે મતલબ કોણ, અંકિત. નીના બહેન વિનુકાકાને શું કહે છે કે એને જે કંઈ પણ મોટું થઈ અને જે કંઈ પણ કરવું હશે, જે બનવું હશે, જે નોકરી કરવી હશે, જે ક્ષેત્રમાં આગળ વધવું હશે એ પોતે નક્કી કરશે, એ હું નક્કી કરનારી કોઈ નથી. પણ અત્યારે હાલના સમયમાં એને આવો તાવ છે અને એ તાવમાં તો હું એને કોઈ પણ ભોગે શાળા તમારી જોડે ક્લાસમાં મોકલવાની નથી જ. વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. નીનાબહેનને ડર હતો એક બાજુ કે જો વિનુકાકા છે એ કદાચ ઘરની અંદર પ્રવેશી જશે તો એ અંકિતને ઉઠાડી દેશે, જગાડશે અને એમને ક્લાસે લઈ જવા માટે મજબૂર કરશે, એટલે એવો ડર હતો. એટલા માટે નીનાબહેન છે એ પોતાના ઘરની વચ્ચે દરવાજામાં જ ઊભા રહે છે અને મક્કમતાથી, એકદમ અડગતાથી આજ સુધી નીનાબહેન છે એ વિનુકાકાની સામે કદાચ આવી રીતે વાત નહીં કરેલી હોય, પણ આજે એકદમ નિડરતાથી એકદમ મક્કમ મન રાખી અને એણે નક્કી કર્યું છે કે આજે તો હું વિનુકાકા મારી સામે કદાચ ગમે તેવી વાત કરે તો પણ હું એ વાતમાં પીસે હઠ કરવાની નથી જ, એવું અડગ મન રાખી મક્કમતાથી એ વિનુકાકાને એવો જવાબ આપે છે.
એ નારાજ થયેલા લાગ્યા અને નીનાબહેનને દેખાય છે કે મારા આ વાતથી, મારી એમની આ જે મેં એમને વાત કરી એ વાતથી જાણે વિનુકાકા નારાજ થયા હોય એવું એમના ચહેરા ઉપરથી નીનાબહેનને દેખાઈ આવે છે. પણ હું તો કશું બોલી નહીં, એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાય ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. પણ નીનાબહેન શું કહે છે કે જોતાં મને એવું લાગ્યું કે વિનુકાકા જે છે એ થોડા નારાજ હોય, પણ એ વિશે મેં કાંઈ વધારે ચર્ચા કરી નહીં. અને વિનુકાકા છે એ એમના ઘરે જતા રહ્યા અને હું મારા કામમાં પરોવાય, અને મેં સાંજની પરોવાવું મતલબ કે કામમાં વળગવું, હું મારી સાંજની જે કાંઈ પણ રસોઈ બનાવવાની હતી એ રસોઈનું કામ કરવા લાગી. પણ એ સમયગાળા દરમિયાન નીનાબહેનને અચાનક પોતાના કાન ઉપર ટીવીનો અવાજ સંભળાય છે. નવાઈ પામી હું બહાર આવી જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. ટીવીનો અવાજ સંભળાણો એટલે નીનાબહેન છે એ એકદમ નવાઈ લાગે છે કે ઘરમાં કોઈ છે જ નહીં તો અચાનક ટીવીનો અવાજ કેમ સંભળાણો. અંકિત જે છે એ તો આરામ કરતો હતો, સૂતો હતો, તો નીનાબહેન છે એ અચાનક આવો અવાજ સંભળાતા પોતે જોવા જાય છે. અને ત્યાં જુએ છે તો અંકિત છે એ રસપૂર્વક એટલે કે એકદમ ધ્યાનમગ્ન બની અને ટીવી ઉપર કોઈ ગીત જે છે એ ગીત સાંભળી રહ્યો હતો, આવું નીનાબહેનની નજરમાં આવે છે. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. એટલે નીનાબહેન છે અંકિતને જોતાની સાથે જ શું કહે છે કે અરે બેટા અંકિત, તારી તબિયત સારી નથી, તને તાવ આવે છે, તારે આરામ કરવાનો છે, તું અત્યારે ટીવી જોવાનું બંધ કર અને હું જોઉં છું એમ તું આરામ કર. એણે હસીને કહ્યું, હવે મને સારું છે મમ્મી. પણ અંકિત છે એ વળતો જવાબ આપતા નીનાબહેનને કહે છે કે મમ્મી, હવે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી, મારા શરીરમાંથી તાવ જે છે એ જતો રહ્યો છે, હવે મારી તબિયત સારી છે. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું. એટલે નીનાબહેન છે એ જોવા માટે ફરી પાછા અંકિતના કપાળ ઉપર હાથ મૂકે છે, તો કપાળ ઉપર એમને જોતાની સાથે જ નીનાબહેનને લાગે છે કે ખરેખર હવે તાવ છે એ અંકિતના શરીરમાંથી ગાયબ થઈ ગયો છે. પણ એ સમયે અંકિત જે છે એ નીનાબહેનનો હાથ પકડી લે છે અને લાડથી એમને કહે છે, ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં નથી ગયા. એટલે અંકિત છે એ નીનાબહેનનો હાથ પકડી વહાલથી લાડથી એમને કહે છે કે મમ્મી, ઘણા સમયથી તું મને રમવા માટે બગીચામાં લઈ નથી ગઈ, તો આજ ચાલને, મારે બગીચામાં રમવા જવાની ઈચ્છા છે, તો તું મારી સાથે ચાલ, મને ત્યાં રમવા માટે લઈ જાને, પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. પણ નીનાબહેન છે એ અંકિતને જવાબ આપતા શું કહે છે કે બેટા, હું તને લઈ તો જાઉં, પણ તને તાવ આવે છે, અત્યારે તારી તબિયત ઠીક નથી, અને સાથે સાથે તારું ક્લાસનું, તારું શાળાનું જે હોમવર્ક છે એમ કરી અને ડેશ ડેશ કરી વાક્ય અધૂરું છે. પણ નીનાબહેન છે એ અંકિતને કહેવા માગે છે કે તારું હોમવર્ક છે એ પણ હજુ તારે કરવાનું બાકી છે, તો તું એ બધું ક્યારે કરીશ, હવે તાવ ઉતરી ગયો છે. એટલે અંકિત શું કહે છે કે હા મમ્મી, એ હું કરી લઈશ, અને હવે મને તાવ તો છે નહીં, તાવ તો મને ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા એ સાંજે અંકિતે ખૂબ હિસકા ખાધા. એટલે નીનાબહેન છે એ પોતાના પુત્ર અંકિતની વાત માની અને એમને બગીચામાં રમવા માટે લઈ જાય છે. અને એ દિવસે એટલે કે એ જે દિવસે નીનાબહેન અંકિતને બગીચામાં રમવા માટે લઈ જાય છે, એ દિવસે સાંજે અંકિતે બગીચામાં ખૂબ જ હિંચકા ખાધા. ખૂબ જ એનો જે બાળપણ, જે પહેલાંના સમયમાં જ્યારે બગીચામાં રમવા જતો એમના પિતા અને એમની મમ્મી સાથે, અને ત્યારે જે આનંદ કરતો હતો એવો જ આનંદ હિંચકા ખાય અને એ અત્યારે મેળવે છે. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ, અંકિત માંડ પાસ થયો, સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. હવે એમનો જે ક્લાસ હતો એ ક્લાસમાં કોમ્પ્યુટરની એક્ઝામ લેવામાં આવે છે, અને એક્ઝામ લીધા પછી જ્યારે એ કોમ્પ્યુટરનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે છે, એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે, ત્યારે અંકિત છે એ માંડ માંડ પાસ થાય છે. એટલે કે કટોકટીએ એ અંકિત છે એ એમના ક્લાસમાં, કોમ્પ્યુટરના ક્લાસમાં પાસ થાય છે. જ્યારે સૌરભ હતો
तो ये प्रथम नंबरे पास थाय से एने प्रथम नंबरनु सर्टिफिकेट प्रमाणपत्र जे छे ए पण आपवामां आवे छे। ए सांजे संजय अंकित पर पहली वार गुस्से थयो हतो। ए दिवसे जे दिवसे अंकित अने कॉम्प्यूटर सौरभना कॉम्प्यूटर क्लासनु रिजल्ट जाहेर करवामां आव्युं हतुं अने ए रिजल्ट जाहेर कर्या पछी अंकित अने सौरभ बन्नेना रिजल्टमां आवडो मोटो तफावत हतो। ए तफावतने लई अने अंकितना पिता जे संजयभाई हता ए आज सुधीमां प्रथम वखत अंकित उपर गुस्से थयेला जोवा मळता हता। आज सुधी संजयभाई एटले के अंकितना जे पिता हता एमणे अंकितने क्यारेय भणवा बाबते के बीजी कोई बाबते क्यारेय पण एमने खिजायेला न हता, पण आजे एमना रिजल्टने जोई अने प्रथम वखत एमना उपर एटला गुस्से थया हता। विनुकाका आव्या ठपकाना सुरे कहेवा लाग्या अने आपणे कहीए ने ગુજરાતીમાં એક કહેવત છે કે બળતામાં ઘી હોમવું, એમ અહીંયા ઓલરેડી અત્યારે સંજયભાઈ છે એ અંકિતને ઉપર ગુસ્સે તો હતા જ અને એ પરિસ્થિતિમાં વિનુકાકા પણ ત્યાં આવે છે અને વિનુકાકા આવીને એ પણ ફરી પાછા ઠપકાના સુરે એટલે કે ઠપકાથી બોલે છે, કહે છે આ બધું તમારા લાડનું પરિણામ છે નીના બહેન, હવે આ વખતે હું ધ્યાન રાખીશ। એટલે અંકિતને ઉદ્દેશી અને નીના બહેનને શું કહે છે કે આ બધું જે કાંઈ પણ પરિણામ આવ્યું છે ને એની પાછળનું કારણ શું છે, એકમાત્ર તમારા લાડ છે। તમે એને જે લાડ લડાવ્યા ને, તમે એને વધારા પડતો જે પંપાડ્યો, જે વહાલ કર્યો અને એનું આ પરિણામ છે કે એનું રિઝલ્ટ છે એ એટલું બધું નબળું આવ્યું છે। પણ સાથે સાથે એને આશ્વાસન આપતા પણ શું કહે છે કે કાંઈ વાંધો નહીં, આ વખતે જે કાંઈ પણ એમનું રિઝલ્ટ ભલે નબળું આવ્યું પણ હવે આવનારા સમયમાં એમના ઉપર હું પોતે જ ધ્યાન રાખીશ અને ફરી પાછું એમનું રિઝલ્ટ આવું નબળું ન આવે એ માટે હું એમને તૈયારી પણ કરાવીશ, આવું વિનુ કાકા છે એ આશ્વાસન સ્વરૂપે પણ પાછા એમને કહે છે। કશું વિચારું એ પહેલાં મેં તરત કહ્યું, ના વિનુ કાકા હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી। પણ નીના બહેન છે એ વિનુકાકાને કાંઈ જ વિચાર કર્યા વિના તરત જ જવાબ આપે છે, જેને આપણે હાજર જવાબી પણ કહીએ છીએ। એટલે કે વિનુકાકા પ્રશ્ન કે એમને કહે છે એનો તરત જ જવાબ આપતા નીના બહેન શું કહે છે, કાંઈ પણ વિચાર કર્યા વિના કે ના વિનુકાકા મારે હવે અંકિતને ક્લાસ કરાવવા જ નથી, હવે તમારે ધ્યાન આપવાની જરૂર જ નથી, કારણ કે હું અંકિતને આ કોમ્પ્યુટરના ક્લાસ છે એ કોમ્પ્યુટરના ક્લાસ જ કરાવવા માગતી નથી। અરે પણ એમ તે હોય એકવાર ઓછા માર્ક આવ્યા એમાં, એટલે વિનુકાકા શું કહેશે કે અરે પણ એમ કાંઈ હોય, તમે આવો ઉતાવળો નિર્ણય ના લ્યો, એક વખત એને ઓછા માર્ક્સ આવ્યા, એક વખત એનું રિઝલ્ટ નબળું આવ્યું, એમાં તમારે આવું ઉતાવળથી વિચાર્યું અને એને ક્લાસમાં જ નથી મોકલવો, આવું વિચારવાની જરૂર નથી, એવું વિનુકાકા છે એ નીના બહેનને કહે છે। એટલા માટે નહીં પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એણે શું કરવું છે। નીના બહેન છે એને અમુક અંશે હવે વાતની ખબર પડતી જાય છે, એટલા માટે એ શું કહે છે વિનુકાકાને કે ના એટલા માટે નહીં કે એમને ઓછા માર્ક્સ આવ્યા છે એટલે મારે એને કોમ્પ્યુટરનો ક્લાસ નથી કરવા દેવો એવું નથી, પણ એ જ્યારે મોટો થશે પોતાની રીતે જ એ નક્કી કરી શકશે, ત્યારે એ પોતે જ નક્કી કરશે કે એને શું કરવું છે, કરવાનું કાર્ય એને છે, ભણવાનું એને છે, તો હું નક્કી કરનાર કે અમે નક્કી કરનાર કોઈ જ નથી, એ પોતાની રીતે જ નક્કી કરશે કે એણે કયા ફિલ્ડમાં જવું છે, કયું ક્ષેત્ર એણે પસંદ કરવું છે, આ બધું જ એ એની રીતે જ નક્કી કરશે અને અમે પણ એમને જ એ બાબત નક્કી કરવા દેશું। એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થઈ ગયો। એ રાત્રે એટલે કે એ દિવસે જ્યારે નીના બહેને એમને આ વાત કરી ત્યારે વિનુકાકાજીને એ જવાબ આપ્યો, ત્યારે એ દિવસ એ રાત્રે સંજય જે છે એ પણ નીના બહેન ઉપર નારાજ થાય છે, કારણ કે એમને આ વાત પસંદ પડતી નથી। કઈ વાત? તો કે એમણે જે વિનુકાકાને કીધું કે હવે મારે અંકિતને ક્લાસ કરાવવો નથી, કારણ કે એ મોટો થશે ત્યારે પોતાની રીતે જ નક્કી કરશે કે એને શું કરવું છે, એ આ વાત છે એ સંજયને પસંદ નથી પડતી અને એટલા માટે એ નીના બહેન ઉપર થોડો નારાજ થતો જોવા મળે છે। તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો, અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું। આપણે પણ ઘણી બધી વખત વિદ્યાર્થીઓ જોતા હોઈએ કે તમારા પેરેન્ટ્સ છે ને એ તમને ઘણી બધી વખત એવું કહેતા હોય કે તમારી પાસે અત્યારે ભણવાનો સમય છે, તમને ભણાવવા માટે અમે ગમે તેમ કરીને તમારી પાસે ખર્ચ કરવા માટે તૈયાર છીએ, તમે અત્યારે ભણો, પણ નાના બાળક હોવાને નાતે
એ આપણા પેરેન્ટ્સની જે વાત છે ને એ વાતને આપણે સમજી નથી શકતા, અને એ સમય જે છે એ જતો રહે છે. કહેવાનો મતલબ કે એ સમય જ્યારે આપણે ભણવાનો સમય છે ત્યારે આપણે ભણવામાં પૂરેપૂરું ધ્યાન નથી લગાવતા, અને પરિણામે આપણું રિઝલ્ટ છે એ નબળું આવે અને આપણે અભ્યાસક્રમ છે એનાથી હાથ ધોઈ લઈએ. જ્યારે આપણે મોટા થઈએ ત્યારે આપણને એ વાત સમજાય, જ્યારે આપણે કોઈ તનતોડ એવી મહેનત કરવી પડતી હોય, કાળી મજૂરી કરવી પડતી હોય, ત્યારે આપણને એ વાત યાદ આવે કે એ સમયે કે જ્યારે હું ભણતો હતો ત્યારે મારા પિતા મને આ વાત કરતા, મારા માતા મને આ વાત કરતા, એ વાત ખરેખર સાચી હતી. પણ જ્યારે એ વાત આપણને સમજાય એ સમયે આપણી પાસે ભણવા માટેનો સમય હોતો નથી. એમ અહીંયા સંજય છે એ નીના બહેનને કહે છે કે નીના, તું જાણે છે મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. મારા સંજોગો મતલબ કે હું જ્યારે અભ્યાસ કરતો હતો, હું જ્યારે ભણતો હતો, હું જ્યારે નાનો હતો ત્યારે મારે ખરેખર ખૂબ જ ભણવું હતું, આગળ વધવું હતું, પણ મારી પરિસ્થિતિ એવી હતી, કોઈને કોઈ કારણ એવું હતું કે જેને કારણે હું મારા એક ક્ષેત્રમાં એટલો આગળ ન આવી શક્યો. ઘણી બધી વખત આપણે જોતા હોઈએ કે ઘણા બધા બાળકો છે એ ખૂબ જ હોશિયાર હોય, પણ સામે એના પેરેન્ટ્સની, એના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ અતિશય નબળી હોય કે જેને કારણે એ કદાચ કોઈ સારામાં સારો ડોક્ટર બની શકવાની એનામાં કેપેસિટી હોય પણ એ સામાન્ય ડોક્ટર પણ બને, કારણ કે એના પેરેન્ટ્સ છે એ એને એટલું બધું આગળ ભણાવી નથી શકતા. એમ અહીંયા નીના બહેનને સંજય છે એ કહે છે કે એ સમયે મારે પણ ખરેખર ખૂબ જ આગળ વધવું હતું, મેં બહુ મોટા સ્વપ્ન જોયા હતા, પણ મારા સંજોગો એવા હતા કે જેને કારણે હું આગળ આવી શક્યો ન હતો, પણ એ સમયનું મને અત્યારે ભાન છે અને એટલા માટે હું મારા પુત્ર અંકિત માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છું. હું ગમે તેમ પણ મહેનત કરી અને એને જે પણ ક્ષેત્રમાં આગળ વધવું છે એમાં હું એમને એજ્યુકેશન આપવા માટે કંઈ પણ કરવા તૈયાર છું, એવું સંજય છે એ નીના બહેનને કહે છે. તમે એને એક સીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. એટલે નીના બહેન છે એ સંજયને શું કહે છે કે જો તમે ખરેખર એને આપવા જ માગતા હોય તો પછી હું તમને એક વાત કરું કે તમે એને એક સીજ, યાની કે એક વસ્તુ, એક સીજ તમે એમને આપશો. જો એ તમે એમને આપશો તો એનાથી અંકિત પણ ખુશ થશે અને સાથે સાથે હું પણ ખુશ થઈ જરૂર, પણ મૂંઘી તો નથી ને. એટલે સંજય છે એ શું કહે છે કે હા, હું જરૂરથી, એટલે કે હું એમને આપવા તૈયાર જ છું, પણ વધારે પડતી મોંઘી તો નથી ને. ઘણી બધી વખત આપણે પાસે કોઈ ચીજ વસ્તુ માંગે તો આપણે કહીએ કે ભાઈ મારી કેપેસિટી બહારનું તો નથી ને. એમ અહીંયા અંકિતના પિતા છે સંજયભાઈ એ નીના બહેન એમની માતાને શું કહે છે કે હા, જો તું કહેતી હોય તો હું એ વસ્તુ આપવા માટે તૈયાર છું, પણ એ વધારે પડતી મોંઘી તો નથી ને, કારણ કે સાથે સાથે એમની પરિસ્થિતિ છે એ પણ એટલી બધી સારી ન હતી કે એ જે કંઈ પણ માંગે એ એમને આપી શકે. ખૂબ કિંમતી છે પણ તમારે રોકડ ચૂકવવા નહીં પડે. એટલે નીના બહેન છે એ સંજયભાઈને શું કહે છે કે ના, હું તમારી પાસે જે વસ્તુ માંગું છું એની કિંમત તો ખરેખર ખૂબ જ છે, એનું ખરેખર એક રીતે તો કહી શકાય કે એનું મૂલ્ય આંકી જ ન શકાય, પણ એ વસ્તુ માટે તમારે રોકડા પૈસા ચૂકવવાની જરૂર નથી, એવું નીના બહેન છે એ સંજયને કહે છે. એટલે સંજયને નવાઈ લાગે છે કે આવી તે શું વસ્તુ કે જેની કિંમત ખરેખર ખૂબ જ છે એવું તું કહેશો, બીજી બાજુથી તું એમ કહેશો કે તારે એના માટે એને રોકડા પૈસા તો આપવા નથી, તો આવું શું, એવું તું શું માંગવા માંગે છે, એટલે તું શું કહેશો. અંકિતને એનું શૈશવ આપો સંજય. નીના બહેન છે એ શું માંગે છે તો કે તમે જો ખરેખર આપવા જ માગતા હોય તો અંકિતને, આપણા પુત્રને તમે એનું શૈશવ આપો. શૈશવ એટલે એનું બાળપણ જે છે એ બાળપણ તમે એને આપો. આજે આપણે એનું બાળપણ છે એ સિનવી લીધું છે, ભણવાને લીધે, ક્લાસને લીધે, સ્કૂલે મોકલવાને લીધે, એનું રિઝલ્ટ નબળું આપવાને લીધે તમે એને ટોર્ચર કરી, એને ગુસ્સે થઈ, અને તમે એનું જે બાળપણનો જે આનંદ હતો ને એ આનંદ તમે એની પાસેથી જૂટવી લીધો છે. એ આનંદ આપવા માટે તમારે રોકડા પૈસાનો ખર્ચ કરવાની જરૂર નથી, પણ એનું કિંમત છે ને એ એના માટે ખૂબ જ કિંમતી છે. એટલે નીના બહેન જે છે એ સંજયને કહે છે કે જો તમે ખરેખર આપણા પુત્ર અંકિતને એમના જીવનમાં કાંઈ જ જો આપવા ઈચ્છતા હોય તો તમે માત્ર ને માત્ર એનું શૈશવ, એનું બાળપણ જે છે એ તમે એને ફરી પાછું આપો. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા ત્યાં એને હિંચકા ખાતા
बीजा बाळको साथे રમતો જોતા મને થતું ના મારો નિર્ણય સાચો છે। નીનાબહેન શું કહે છે કે સાંજે ઘણીવાર હું અંકિતને બગીચામાં જતા, અંકિત અને એમના મમ્મી નીનાબહેન સાંજના સમયે જ્યારે ઘણી બધી વખતે બગીચામાં જતા ત્યારે અંકિતને ત્યાં બગીચામાં એ રમતો જોતા, બીજા એના જેવડા નાના બાળકો હતા એની સાથે જ્યારે એ અંકિતને રમતા જોતા અને અંકિતને એટલો ખુશ જોતા ત્યારે નીનાબહેનને એ વાત સમજાય છે કે ના, મેં જે ખરેખર નિર્ણય કર્યો છે, મેં જે નિર્ણય લીધો છે એ નિર્ણય મારો ખરેખર 100% સાચો છે અને એ નિર્ણય ઉપર હું ખરી ઉતરીશું એવું નીનાબહેનને પણ સમજાય છે, એમને લાગે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું જે છે એ એના પછીના તાસમાં આપણે ફરી પાછા જોઈશું।